પાક વીમાનું વળતર અને સરકારની સહાય તાત્કાલિક મળે તે માટે ધોરાજી પંથકના ખેડૂતોએ અપનાવ્યો છે નવતર પ્રયોગ. ખેડૂતોએ કપાસમાં પડેલા ઝીંડવા અને ગુલાબી ઈયળો કવરમાં પેક કરીને વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને રાજ્યના કૃષિ પ્રધાનને મોકલી આપ્યા છે. સાથે એક પત્ર પણ લખ્યો છે જેમાં માંગ કરાઈ છે કે તેમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. ખેડૂતોની વાત માનીએ તો કમોસમી વરસાદ બાદ તેમના કપાસના પાકમાં મોટા પાયે ગુલાબી ઈયળો પડી ગઈ જેના કારણે પાક નિષ્ફળ ગયો. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર માત્ર મોટી મોટી વાતો જ કરે છે, સહાયની જાહેરાતો કરે છે પરંતુ ખેડૂતો સુધી સહાય નથી પહોંચતી. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે એક એકરમાં વાવેતરનો ખર્ચ 10-15 હજાર રૂપિયા છે, તેવામાં સરકારે વીઘા દીઠ 3-5 હજાર રૂપિયા જેટલી નજીવી સહાય કરીને ખેડૂતોની મજાક કરી હોય તેમ લાગી રહ્યું છે. મારી 7 વીઘા જમીનની અંદર કપાસની અંદર ઈયળો આવી ગયેલ છે, તેથી રોજ આજ રોજ અમે પ્રધાનમંત્રીને કવરની અંદર ઈયળો અને ઝીંડવા મોકલી આપી છે. અમને ટાઈમસર પાક વીમો આપવા નમ્ર અભિનંતી. અને હાવ આ રીતે હાલે નહીં, આજ આપીને કાલ આપી એ રીતે મામા બનાવવાના ધંધા બંધ કરે તો સારું છે ગુજરાત સરકાર.